press the bell icon on the YouTube app and never miss another update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશન ચેનલ એજ્યુકેરમાં. જે કોન્સ્ટેબલ વિદ્યાર્થી મિત્રો છે તેના માટે મોડેલ પેપર લઈને આવ્યા છીએ. આ વિડીયો લેક્ચરમાં આજે આપણે મોડેલ પેપર કોન્સ્ટેબલનો જે પ્રમાણેનો સિલેબસ છે, જેટલું જેટલું પોર્શન જે જે સબ્જેક્ટ વાઇઝ પૂછાવાનું છે, તે તમામ પ્રકારના અહીંયા આગળ પ્રશ્નો કમ્બાઈન કરીને કુલ 100 પ્રશ્નો અહીંયા આગળ રાખેલા છે. પૂરો વિડીયો ધ્યાનથી જુઓ અને ચેનલને જો અત્યારે હાલમાં જ તમે વિઝિટ કરતા હોય, પહેલાં ક્યારેય વિઝિટ ના કરી અને સબસ્ક્રાઇબ પણ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો. અને આ સેમ મોડેલ પેપરની PDF ફાઇલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. પછી ફરી એકવાર તમને રિવિઝન કરવું હશે તો ત્યાંથી આ જે PDF છે તે તમને કામ લાગશે. હવે વિડીયોને શરૂ કરીએ અને જોઈએ પહેલો પ્રશ્ન. નીચેનામાંથી કયા વેદમાં જાદુ અને સંમોહનની વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? આ એક પ્રશ્ન આપણે જવાબ મેળવીએ એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે વિડીયોમાં આ પ્રશ્નો આપણે અહીંયા આગળ તમારી આગળ આવે છે બરાબર, તો હવે તમને એનો જવાબ જો આવડતો હોય તો વિડીયોને અત્યારે જ પોઝ કરીને કમેન્ટ બોક્સની અંદર તમે જવાબ લખી શકો છો, જેથી કરીને તમને પણ તમારી જે આવડત છે તેનો ખ્યાલ આવે અને કેટલાક પ્રશ્નો આવડે છે તે અમને પણ ખબર પડે, જેથી કરીને આગળનું જે પેપર મૂકવામાં આવે તેનું થોડુંક લેવલ ટફ કરી શકાય. તો પહેલો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે અથર્વ વેદ, ઓપ્શન D એ સાચો જવાબ છે. હવે અહીંયા આગળ એક લિંક આવશે, અહીંયા આગળ જે કાર્ડ આવશે આ જગ્યાએ કાર્ડ આવશે, તો ત્યાં પણ પેલો પ્રશ્ન છે એવો સેમ ટુ સેમ ક્વેશ્ચન પોસ્ટ કરવામાં આવેલો છે. હવે એ કાર્ડને ક્લિક કરો જેથી એક પ્રશ્ન તમારી સામે આવશે, સેમ ટુ સેમ પ્રશ્ન, એનો જવાબ પણ તમે ત્યાંથી આપો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ, પાટણની રાણકી વાવ કેટલા માળની છે? તો પાટણની રાણકી વાવ કુલ 7 માળની છે, ઓપ્શન B એ સાચો જવાબ છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, ભારતની અંદર પ્રાદેશિક ભાષામાં ઈમેલની સેવા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો ડેટા મેઇલ દ્વારા પ્રાદેશિક ભાષામાં ઈમેલની સેવા પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, MS Access એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? MS Access એ ડેટાબેઝ સોફ્ટવેર છે, એટલે ઓપ્શન A સાચો જવાબ છે. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન જોઈએ, વિરાંજલી 1 ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો વિરાંજલી 1, આ જે વિરાંજલી 1 છે તે સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, IPC ની કલમ 392 શાનો ઉલ્લેખ છે? ચાર ઓપ્શન આપેલા છે, અહીંયા આગળ IPC ની કલમ 392 લૂંટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન, કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોના દ્વારા વહીવટ થાય છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા વહીવટ થાય છે. ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરેલી જાહેરાત અનુસાર, જે પ્રિન્ટ મિસ્ટેક છે તે સુધારી લેજો, જાહેરાત અનુસાર દેશની પ્રથમ મરીન પોલીસ તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? તો દ્વારકાના મોજપ ગામે આ પ્રકારનું મરીન પોલીસ તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે. નવમો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી શું શું ગૌણ પુરાવો છે? ચાર જે વિકલ્પો આપેલા છે, ચાર લાઈન આપેલી છે, એમાં આપણે કયા કયા ગૌણ પુરાવા છે તે આપણે જણાવવાનું છે. તો ઉપરોક્ત તમામ, એટલે કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, તમામે તમામ ગૌણ પુરાવાઓ છે. ત્યાર પછીનો દસમો પ્રશ્ન છે, ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? તો ગાંધીજીએ ઓપ્શન એમાં જ આપેલ છે, હરિજન, એ પત્રિકાનું સંપાદન કર્યું હતું, એટલે કે એડિટિંગ કર્યું હતું. ત્યાર પછીનો 11મો પ્રશ્ન, UNOમાં સૌ પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણા વડાપ્રધાન કોણ હતા? શ્રી અટલ બિહારી વાજપેયી એ સૌ પ્રથમ વખત UNOમાં હિન્દી ભાષામાં ભાષણ આપનાર આપણા ભારતના વડાપ્રધાન હતા. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે, દેશના કોઈ પણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો આ સત્તા એ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. ત્યાર પછીનો 13મો પ્રશ્ન જોઈએ, સમુદ્રની અંદર રહેલા ખડકો શિલાઓનો ખ્યાલ કયા ઉપગ્રહની મદદથી આવે છે? તો સમુદ્રની અંદર રહેલી ખડકો અને શિલાઓનો ખ્યાલ એ સરળ સેટ નામના ઉપગ્રહથી આ ખ્યાલ આપણને આવે છે. ત્યાર પછીનો 10મો પ્રશ્ન એક રીઝનિંગનો પ્રશ્ન છે, 10 વર્ષ પહેલાં પતિ પત્ની અને બાળકની સરેરાશ ઉંમર 25 વર્ષની હતી, 6 વર્ષ અગાઉ પતિ પત્ની 37 વર્ષના હતા, તો તાજેતરમાં બાળકની ઉંમર કેટલી થશે? આનું આપણે એક્સપ્લેનેશન નહીં આપ, બહુ સિમ્પલ પ્રશ્ન છે, તમે જો યોગ્ય મેથડથી આને ગણશો તો જવાબ આવશે 19, ઓપ્શન B. ત્યાર પછીનો 15મો પ્રશ્ન, તાંબુ, જસત અને સીસુ ગુજરાતના કયા સ્થળેથી પ્રાપ્ત થાય છે? તો આ ત્રણેય વસ્તુઓ દાંતા ખાતેથી પ્રાપ્ત થાય છે. કેગને હટાવવાની, કેગ એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલને હટાવવા માટે કેવા પ્રકારના બહુમતની જરૂર પડે છે? તો તેને કેગને હટાવવા માટે વિશિષ્ટ પ્રકારના બહુમતની જરૂર પડે છે, એટલે કે ઓપ્શન B સાચો જવાબ છે. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રસંગોમાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય છે?
તો ચાર ઘટનાઓ આપેલી છે, ચાર પ્રસંગો આપેલા છે કે આ આ જે બાબત હોય ત્યારે આ ગૌણ પુરાવો રજૂ કરી શકાય છે. તો અહીંયા આગળ પહેલું, બીજું અને ચોથું છે એ સાચું છે અને ત્રીજું છે એ ખોટું છે. એટલે ગૌણ પુરાવો આ વખતે રજૂ કરી શકાતો નથી, આવી સ્થિતિમાં રજૂ કરી શકાતો નથી. ખોટું ઇન ધ સેન્સ એટલે કે આ પરિસ્થિતિમાં રજૂ નહીં કરી શકાય. પહેલું, બીજું ને ચોથું છે તે સાચું છે, એટલે ઓપ્શન બી જવાબ બની જશે. 18મો પ્રશ્ન, કીબોર્ડની જમણી બાજુએ દર્શાવેલા ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરવા નીચેનામાંથી કઈ કી ફરજિયાતપણે ચાલુ હોવી જોઈએ? કમ્પ્યુટરનો પ્રશ્ન છે, ઓપ્શન બી જે આપેલું છે ન્યુમેરિક લોક એ ચાલુ હોવું જોઈએ. ત્યાર પછીનો 19મો પ્રશ્ન, એમએસ વર્ડમાં શબ્દોની જોડણીની ભૂલ ક્યાં કલરની લીટીમાં દર્શાવાય છે? તો લીલા કલરની લીટીમાં જો તમારી ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો તેને એમએસ વર્લ્ડમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો 20મો પ્રશ્ન, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો ગીચતામાં સંઘની ભાવના સૌથી વધુ જોવા મળે છે. 21મો પ્રશ્ન, સજીવના વારસાગત લક્ષણોનો સૌ પ્રથમ ખ્યાલ કોણે મેળવ્યો હતો? તો તે ખ્યાલ મેળવ્યો હતો મેન્ડેલેએ. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતી? તો ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત હતી વિજયા લક્ષ્મી પંડિત. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. 23મો પ્રશ્ન, પોલીસ તપાસ પશ્ચાત ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973ની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત રિપોર્ટ કોર્ટમાં મોકલવામાં આવે છે? તો આ કલમ છે 173મી જે કલમ છે ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973ની, તો એ હેઠળ કેસને સંબંધિત રિપોર્ટ હોય તે કોર્ટમાં મોકલવામાં આવે છે. 24મો પ્રશ્ન, સુપર કોમ્પ્યુટર માટે નીચેના વિધાનો પર વિચાર કરો. બે વિધાન આપેલા છે, વિશ્વનું સૌથી ઝડપી કોમ્પ્યુટર અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું સમિટ છે, અને બીજું છે ભારતનું સૌથી ઝડપી કોમ્પ્યુટર મિહિર છે. તો અહીંયા આગળ પહેલું વિધાન છે એ જ સાચું છે, બીજું ખોટું છે, એટલે જવાબ આવે ઓપ્શન એ. ત્યાર પછીનો 25મો પ્રશ્ન, સામાજિક સમરસતા દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે? તો ડોક્ટર બી આર આંબેડકરની યાદમાં સામાજિક સમરસતા દિવસ મનાવવામાં આવે છે. એ ક્યાં દિવસે મનાવાય છે, કઈ તારીખે મનાવાય છે તે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો. ત્યાર પછીનો 26મો પ્રશ્ન છે, ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામ સામે હોય છે? તો પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર એક્ઝેક્ટ સામ સામે હોય છે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નમાં પુરાવાના કાયદા મુજબ કયું વિધાન સાચું છે? ચાર વિધાનો આપેલા છે, તો એમાંથી આપણે સાચું વિધાન શોધવા બેસીએ તો ઓપ્શન સીમાં જે વિધાન આપેલું છે, કેસમાં અસલ દસ્તાવેજ રજૂ કરી શકાય તેમ ન હોય તો ગૌણ પુરાવો રજૂ કરી શકાય છે, આ વિધાન સાચું છે, એટલે જવાબ પણ ઓપ્શન સી થશે. ત્યાર પછીનો 28મો પ્રશ્ન, કુદરતમાં મૂળભૂત બળ કેટલા છે? તો કુદરતમાં કુલ 4 મૂળભૂત બળો છે. ત્યાર પછી 29મો પ્રશ્ન, ક્રિમિનલ પ્રોસિજર મુજબ સ્થળની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન ડી, ઉપરના તમામે તમામનો સમાવેશ સ્થળ તરીકે થાય છે, એટલે જવાબ બનશે ઓપ્શન ડી. ત્યાર પછીનો 30મો પ્રશ્ન, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની એ ફરજ ક્યાં અનુચ્છેદમાં છે? તો આ અનુચ્છેદ છે 51D. ઓપ્શન ડી એ સાચો જવાબ બને. હવે તેના જેવો જ એક પ્રશ્ન અહીંયા આગળ એક કાર્ડ આવશે, ત્યાંથી તમે ક્લિક કરો એટલે પ્રશ્ન તમારી સામે આવશે, તેનો જવાબ તમે ચાર ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરીને આપી શકો છો. આના જેવો સેમ ટુ સેમ પ્રશ્ન છે, એટલે ટેસ્ટ ક્વેશ્ચન તરીકે તમે અહીંથી જવાબ આપી શકો છો. ત્યાર પછીનો 31મો પ્રશ્ન, કોઈ પણ વેબસાઇટ ખોલીએ તેના પ્રથમ પેજને શું કહેવાય છે? તો તેને જે પ્રથમ પેજ હોય છે તેને હોમ પેજ કહેવામાં આવે છે. ત્યાર પછીનો 32મો પ્રશ્ન, આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કલમ 309 હેઠળ આપઘાત કરવાની કોશિશ એ ગુનો બને છે. ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન 33મો, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલ કેટલા દેશો જોડાયેલા છે, એટલે કે કુલ કેટલા દેશો મેમ્બર છે? 193 દેશો આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં મેમ્બર છે. 34મો પ્રશ્ન, સમાન દીવાની કાયદો બંધારણમાં ક્યાં અનુચ્છેદમાં છે? તો સમાન દીવાની કાયદો એ બંધારણના અનુચ્છેદ 44માં છે, આર્ટિકલ 44માં આનું ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછીનો 35મો પ્રશ્ન, લોહી શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે? તો વિટામિન સી એ લોહી શુદ્ધિ માટે અગત્યનું વિટામિન છે. ત્યાર પછી 36મો પ્રશ્ન, આ નગર ચિનાઈ માટેના વાસણો નળિયા અને ઘડિયાળો માટે જાણીતું છે? તો તે નગર છે થાન, સુરેન્દ્રનગરમાં આવેલું છે થાન. ત્યાર પછીનો 37મો પ્રશ્ન, વૃદ્ધિ પૂર્ણ થવાનો સમયગાળો કયો છે? તો વૃદ્ધિ પૂર્ણ થવાનો સમયગાળો છે 18-20 વર્ષ કે થોડા આગળના વર્ષો. વૃદ્ધિ એટલે કે આપણે જે માનવ બોડીનો વિકાસ થાય છે એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે, એ પૂર્ણ થવાનો સમયગાળો હોય છે 18-20 વર્ષ કે થોડા આગળના વર્ષો. બજેટ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલ છે? 38મા પ્રશ્નનો સાચો જવાબ આવે ઓપ્શન એ, ફ્રેન્ચ ભાષામાંથી આ શબ્દ ઉતરી આવ્યો છે. 39મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે?
તો ઓપ્શન ડી આપેલ તમામ વિકલ્પો એ વેબ બ્રાઉઝર દર્શાવે છે. ત્યાર પછી 40મો પ્રશ્ન, ઈમેલ થકી મોકલવામાં આવતી ફાઇલને શું કહેવામાં આવે છે? તો ઈમેલ થકી આપણે કોઈ પણ ફાઇલ મોકલીએ એને એટેચમેન્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી 41મો પ્રશ્ન જોઈએ, આઈપીસી કલમ 507 હેઠળ કયો ગુનો બને છે? તો આઈપીસી ની કલમ છે 507 હેઠળ, તો એમાં ગુનો બને છે જો કોઈ નનામાં પત્રથી ગુનાહિત ધમકી આપી હોય તો ગુનો બને છે, એટલે ઓપ્શન બી સાચો જવાબ બને. ત્યાર પછી 42મો પ્રશ્ન, ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો કલકત્તામાં ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછીનો 43મો પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલનું નામ શું છે? સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન. ત્યાર પછીનો 44મો પ્રશ્ન, દગ્ધ કૃષિ કવિ કોને કહેવામાં આવે છે? રાવજી પટેલને દગ્ધ કૃષિ કવિ કહેવામાં આવે છે. 45મો પ્રશ્ન છે, ચુંબક માટે કયું વિધાન સાચું નથી? ચારે ચાર ઓપ્શનમાં વિધાનો આપેલા છે, સાચું કયું નથી એ આપણે જણાવવાનું કહ્યું છે પ્રશ્નમાં. તો ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર હોય તેને દક્ષિણ ધ્રુવ કહે છે, આ વિધાન એ સાચું નથી, એટલે જવાબ બની જશે ઓપ્શન એ. ત્યાર પછીનો 46મો પ્રશ્ન, વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારે માસ કેવા પડે છે? તો આ વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારે માસ સીધા પડે છે, અને આને રિલેટેડ પ્રશ્ન અહીંયા આગળ એક કાર્ડ આવશે, ત્યાંથી તમે ક્લિક કરો એટલે પ્રશ્ન તમારી સામે આવશે, સેમ ટુ સેમ આના જેવો જ પ્રશ્ન છે, તો અહીંયા આગળથી તમે તેનો જવાબ આપી શકો છો. આ એક પ્રકારની પોલ જ છે જેથી તમને પણ એક બીજો એક્સ્ટ્રા પ્રશ્ન મળી જાય, રિવિઝન પણ થઈ જાય, અને ન કર્યું હોય તો એ પ્રશ્ન યાદ પણ રહી જાય. ત્યાર પછીનો 47મો પ્રશ્ન, બૌદ્ધ ગ્રંથ મુખ્ય રૂપથી કઈ ભાષામાં લખાય છે? તો પાલી ભાષામાં બૌદ્ધ ગ્રંથ લખાયો છે. 48મો પ્રશ્ન, ભારતીય દંડ સંહિતા મુજબ વ્યભિચાર લગ્ન વિરુદ્ધનો ગુનો બને છે? એટલે આ જે સેન્ટેન્સ આપણે પૂરું કર્યું અહીંયા આગળ, આ સેન્ટેન્સ છે ડી ઓપ્શનમાં જે આપેલું છે તે બેસ્ટ ફિટ થાય છે અહીંયા આગળ, એટલે આ સાચો જવાબ આવશે. ત્યાર પછીનો 49મો પ્રશ્ન, બંધારણ બનાવવામાં થયેલો કુલ ખર્ચ કેટલો છે? એ સમયે બંધારણ બનાવવામાં 64 લાખનો ખર્ચ થયો હતો, ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યાર પછીનો 50મો પ્રશ્ન, એવિડન્સ એક્ટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીત છે? તો ચાર રીતો આપેલી છે, કઈ કઈ રીત છે તે આપણે જણાવવાનું છે. આ ચારે ચાર રીત સાચી છે, ચારે ચાર રીત વેલિડ છે, એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે. 51મો પ્રશ્ન મેથ્સનો છે, 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ શોધો. તો હવે તમે આ યોગ્ય સૂત્ર મૂકીને સમઘનનું ઘનફળ શોધશો, 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ આવશે 125 સેન્ટીમીટર ક્યુબ. ત્યાર પછી 52મો પ્રશ્ન, ભારતીય દંડ સંહિતાએ ચાર ઓપ્શન આપેલા છે, તેમાંથી શું હતું? આ વિકલ્પ કયા, આજે સેન્ટેન્સ છે તે કયા બીજા સેન્ટેન્સથી પૂર્ણ થાય છે તે આપણે જણાવવાનું છે. તો ભારતીય દંડ સંહિતાએ બ્રિટિશ સંસદે પસાર કરેલ છે, બાકી આ જ ઓપ્શન એક છે તે ફિટ થાય છે અહીંયા આગળ, બાકીના બધા એ ખોટા છે. ત્યાર પછીનો 53મો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલી સ્કાય યોજનાનું પૂરું નામ શું છે? તો સૂર્યશક્તિ કિસાન યોજના એ આ સ્કાય યોજનાનું પૂરું નામ છે, ઓપ્શન બી સાચો જવાબ થાય. ત્યાર પછી 54મો પ્રશ્ન, નીચેનામાંથી શું શું સત્ય હકીકત છે? તો ચાર હકીકતો આપેલી છે, હવે એની સત્યતા ચકાસવાની છે. તો હવે આપણે સત્યતા ચકાસશું, તો પેલી, બીજી અને ચોથી છે એ સાચી બનશે, પેલી, બીજી અને ચોથી. ત્રીજી છે તે ખોટી છે, એટલે આપણે આ વિકલ્પ શોધીએ, પેલી, બીજી અને ચોથી હોય એવો, તો ઓપ્શન ડી એ વિકલ્પ થાય. ત્યાર પછીનો 55મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ 2015માં ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 16 નવેમ્બર 2015ના દિવસે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ મનાવવામાં આવ્યો હતો. કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? તો કાલુ માછલી એ કોલક નદીમાંથી મળે છે. ત્યાર પછીનો 57મો પ્રશ્ન, અર્દેસર ખબરદારના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. તો અર્દેસર ખબરદારનું પ્રથમ કાવ્ય સંગ્રહ હતું કાવ્ય રસિકા, ઓપ્શન બી એ સાચો જવાબ બને. 58મો પ્રશ્ન, કોના મતે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ? હવે આ સેન્ટેન્સ કોના દ્વારા, કોના મતે કહેવામાં આવ્યું હતું તે અહીંયા જણાવવાનું છે. તો હોર્ટન અને હન્ટ દ્વારા આ સેન્ટેન્સને કહેવામાં આવ્યું હતું, એટલે આપણો જવાબ બની જાય ઓપ્શન સી. ત્યાર પછીનો 59મો પ્રશ્ન છે, આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન એ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો લેટિન ભાષામાંથી આ શબ્દ ઇમોશન એ ઉતરી આવેલો છે. ત્યાર પછીનો 60મો પ્રશ્ન, નીચેના પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિજ્ઞાતક છે? તો સૌથી વધુ વિજ્ઞાતક બોમ્બ છે હાઇડ્રોજન બોમ્બ. ત્યાર પછીનો 61મો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની 14મી બેઠકનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો ગાંધીનગર ખાતે
ગુજરાત સરકારની જે આ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 14મી બેઠક છે તે યોજાઈ હતી. ત્યાર પછીનો 62મો પ્રશ્ન, ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 108 પ્રમાણે કોઈ વ્યક્તિની બાબતે કેટલા વર્ષ સુધી કોઈ જાણકારી ના મળે તો તેને મૃત ઘોષિત કરી શકાય? તો 7 વર્ષ સુધી જો કોઈ વ્યક્તિની જાણકારી ના મળે તો એને આ કલમ હેઠળ મૃત ઘોષિત કરી શકાય છે. ત્યાર પછી રીઝનિંગનો એક પ્રશ્ન છે, 63મો, મીણબત્તી એટલે મીણ, તો કાગળ એટલે, તો કાગળ એટલે થાય વૃક્ષ, વૃક્ષમાંથી આ એની બાય પ્રોડક્ટ છે. ત્યાર પછીનો 64મો પ્રશ્ન, તાજેતરમાં ક્યાં રાજ્ય દ્વારા સંગાઈ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી? કરંટ અફેરનો આ પ્રશ્ન, એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, મણિપુર ખાતે સંગાઈ ફેસ્ટિવલ આયોજિત થયો હતો. 65મો પ્રશ્ન, ક્યાં પ્રકારના ખનિજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો એન્થ્રેસાઇટ કોલસામાં સૌથી વધુ કાર્બન હોય છે. 66મો પ્રશ્ન, ભારતના કાપડ ઉદ્યોગ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કાપડ ઉદ્યોગ અનુસંધાન કેન્દ્ર આવેલું છે અમદાવાદ ખાતે અને તેનું નામ છે અટીરા. ત્યાર પછીનો 67મો પ્રશ્ન, મનોવિશ્લેષણવાદના જનક કોણ છે? તો મનોવિશ્લેષણવાદના જનક છે ઓપ્શન એ, સિગમંડ ફ્રોઇડ. ત્યાર પછીનો 68મો પ્રશ્ન, નીચેનામાંથી વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે? તો લેન્સના આધારિત આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, લેન્સ આધારિત પ્રશ્ન છે. તો નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. 69મો પ્રશ્ન, ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? તો ખાલસા પંથની સ્થાપના કરી હતી ગુરુ ગોવિંદસિંહે, ઓપ્શન સી સાચો જવાબ છે. પછી ત્યારબાદ એક જોડકું છે 70મા પ્રશ્નમાં, યુદ્ધ અને કોની વચ્ચે તે લડાયું હતું? યુદ્ધનું નામ અહીંયા આગળ આપેલું છે આ સેક્શનમાં અને ક્યાં કોની વચ્ચે લડાયું હતું તે આપેલું છે. તો હવે આને જોડીએ આપણે તો ઓપ્શન એ સાચો જવાબ બનશે. ઓપ્શન એમાં જે બતાવેલા છે તે બધા સાચા જવાબ છે. પહેલા સાથે આવશે બીજું, બીજા સાથે ત્રીજું, ત્રીજા સાથે પહેલું અને ચોથા સાથે ચોથું. ત્યાર પછીનો 71મો પ્રશ્ન, આઈપીસીની કલમ 304 ક હેઠળ કયો ગુનો બને છે? તો બેદરકારીથી મૃત્યુ નિપજાવવું એ આઈપીસીની કલમ 304 ક હેઠળ ગુનો બને છે. ત્યાર પછીનો 72મો પ્રશ્ન, ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો છે? આ બાબત સાચી છે. ત્યાર પછીનો 73મો પ્રશ્ન, ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો, કઈ જગ્યાએ કર્યો હતો એવું પૂછેલું છે. તો પોખરણ ખાતે સૌ પ્રથમ વખત ભારતે અણુ ધડાકો કર્યો હતો. હવે આને રિલેટેડ સેમ ટુ સેમ આના જેવો એક પ્રશ્ન અહીંયા આગળ આવશે, કાર્ડ ખુલશે, કાર્ડને ક્લિક કરો અને પ્રશ્નનો સાચો જવાબ આપો. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, કોઈ બે સંખ્યાઓનો લસાઅ એ 7700 અને ગુસાઅ એ 11 હોય અને બે સંખ્યામાંથી એક સંખ્યા આપણને આપી દીધેલી છે અને તે સંખ્યા કેટલી છે? 275, તો બીજી સંખ્યા શોધવાનું આપણને કીધેલું છે. તો હવે 275 એક સૂત્ર છે કે ભાઈ બે સંખ્યાઓનો ગુણાકાર, કોઈ એક સંખ્યા એટલે આપણને 275 આપી દીધેલી છે અને જે શોધવાની છે એને આપણે વાય કહી દઈએ અને લસાઅ ગુસાઅનો ગુણાકાર આ રીતનું એક સૂત્ર હોય છે. કોઈ પણ બે સંખ્યાનો લસાઅ અને તેના ગુસાઅનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલું થાય. હવે આને તમે સોલ્વ કરો એટલે જવાબ આવી જાય 308. ત્યાર પછીનો 75મો પ્રશ્ન, શાંઘાઈ સહકાર સંગઠન શહેરી ભૂકંપ શોધ અને બચાવ 2019 પર સંયુક્ત કવાયત માટે પ્રારંભિક મીટિંગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હી ખાતે આ પ્રારંભિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. ત્યાર પછી 77મો પ્રશ્ન, ભારતીય દંડ સંહિતા સ્વરક્ષણનો અધિકાર પોતાની જાત અને મિલકત બંનેને લાગુ પડે છે, આ વિધાન છે તે એની સાથે સરખું બેસે છે એટલે વિધાન ડી એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો 78મો પ્રશ્ન, તાજેતરમાં અહીંયા આગળ આ નામમાં ભૂલ છે, ગેલિટ્સમેન આવશે, ગેલિટ્સમેન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે. તો જે મલાલા યુસુફઝઈ છે તેને ગેલિટ્સમેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો 79મો પ્રશ્ન, એ કોઈ કામ 10 દિવસમાં કરે અને બી તે જ કામ 15 દિવસમાં કરે તો બંને ભેગા મળીને આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? તમે આને ગણશો એટલે જવાબ આવશે ઓપ્શન સી 6 આવશે. ત્યાર પછી 80મો પ્રશ્ન, યાદી 1માં આપેલ વ્યક્તિઓને યાદી 2માં આપેલ સંસ્થા સાથે જોડો. તો આને આપણે યોગ્ય રીતે જોડશું એટલે જવાબ બનશે ઓપ્શન બી. એ સાથે આવે બીજો ક્રમ, બીમાં આવશે ચોથું, સીમાં આવશે પહેલું અને ડીમાં આવશે ત્રીજું. ત્યાર પછીનો 81મો પ્રશ્ન, મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલભીની મુલાકાત ક્યાં ચીની મુસાફરે લીધી હતી? તો પાટનગર વલભીની મુલાકાત લીધી હતી યુએન સાંગે, મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં. 82મો પ્રશ્ન છે, ભારતીય દંડ સંહિતા મુજબ
બખેડો જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો છે, એટલે ડી ઓપ્શન સાચો જવાબ છે. ત્યાર પછી નીચેના આપેલ પ્રશ્નોમાં ચાર વિકલ્પો આપેલા છે, આ ચાર વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પ સાથે સુસંગત નથી, તે અલગ વિકલ્પને જણાવો. જે આ ભળતા ન હોય કોઈ એક વિકલ્પ તેને આપણે અલગ તારવવાનો છે, તે આપણો જવાબ બનશે. હવે 83મો પ્રશ્ન છે, તેમાં અલગ પડતું વિકલ્પ છે જોધપુર, બાકી બધા ગુજરાતના, બધા ગુજરાત જે પાટનગર છે બધા સ્ટેટના, ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે, ભોપાલ એ મધ્યપ્રદેશનું પાટનગર છે, પંજાબનું પાટનગર અને હરિયાણાનું પાટનગર છે ચંદીગઢ, અને જોધપુર છે તે રાજસ્થાનનું શહેર છે, પાટનગર છે નહીં. 84મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે દહેજ પ્રથા. આ બધા જે ટર્મ આપેલી છે તે ઇકોનોમિક સાથે સંકળાયેલી છે અને આ સમાજના દૂષણ છે, એક પ્રકારનું સમાજનું દૂષણ છે. ત્યાર પછીનો 85મો પ્રશ્ન, એમાં આવશે ફ્લોર સ્પાર, ઓપ્શન એ. 86મો પ્રશ્ન છે, તેમાં આવશે માટી, ઓપ્શન સી. ત્યાર પછી 87મો પ્રશ્ન છે, તેમાં આવશે ગ્રામ પંચાયત, ઓપ્શન એ. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, તેમાં આવશે ઓપ્શન બી, નવરાત્રી. ત્યાર પછી 89મો પ્રશ્ન, તેમાં આવશે મીરા દાતાર. ત્યાર પછીનો 90મો પ્રશ્ન, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઉત્તરાખંડ. અને 91મો પ્રશ્ન છે, તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગુફા. અને 92મો પ્રશ્ન છે, ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ 1973નું અંતિમ પ્રકરણ કયું છે? 37મું પ્રકરણ એ ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમનું, આ જે 1973નું અધિનિયમ છે તેનું અંતિમ પ્રકરણ છે. ત્યાર પછી 93મો પ્રશ્ન, રૂપિયા 4800નું 8.5% લેખે 2 વર્ષ 3 માસનું સાદું વ્યાજ કેટલું થાય? આપણે આને સાદા વ્યાજનો દાખલો છે, આઈ બરાબર પીઆરએનના છેદમાં 100, એના ઇક્વલ ટુ આપણે ગણીએ તો 918 રૂપિયા એ સાદું વ્યાજ થાય આટલા મુદત માટેનું. ત્યાર પછીનો 94મો પ્રશ્ન, ફરારીની મિલકતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે? તો ફરારીની મિલકતની જપ્તી એ CRPC ક 83, ઓપ્શન બી એ સાચો જવાબ બને. અને આના જેવો સેમ પ્રશ્ન અહીંયા આગળ જે કાર્ડ આવે તો ત્યાંથી તમે ક્લિક કરીને તે પ્રશ્ન જે ખુલે હવે તમે તેનો સાચો જવાબ ત્યાંથી આપી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 95મો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ક્યાં રાજ્યના વિજયનગરમ જિલ્લામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપનાને મંજૂરી આપી છે? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આ પ્રકારની છે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપનાને મંજૂરી અપાઈ છે વડાપ્રધાન મોદી છે તેની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટ દ્વારા. ત્યાર પછીનો 96મો પ્રશ્ન, પ્રથમ માહિતી અહેવાલ બાબત નીચેના જે વિધાનો છે તેમાંથી ક્યુ વિધાન અસત્ય છે? તો જે ઓપ્શન એમાં જે વિધાન આપેલું છે તે કોગ્નિઝેબલ ગુના સંબંધિત રિપોર્ટ છે, તે વિધાન અસત્ય છે. ત્યાર પછીનો 97મો પ્રશ્ન, 18મી નવેમ્બર 2018ના રોજ ભારત સરકારના ક્યાં મંત્રાલય દ્વારા પ્રથમ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? તો કરંટ અફેરનો આ પ્રશ્ન છે અને આયુષ મંત્રાલયે આ પ્રકારનો પ્રથમ દિવસ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ તરીકે 18 નવેમ્બર 2018ના રોજ સેલિબ્રેટ કર્યો હતો. 98મો પ્રશ્ન છે, જળ બુદ્ધિ ધરાવતી વ્યક્તિ ક્યાં બુદ્ધિ અંકમાં આવે છે? તો 20 થી ઓછા બુદ્ધિ અંકમાં આ પ્રકારની વ્યક્તિ એનો સમાવેશ થાય છે, ઓપ્શન સી સાચો જવાબ બને. ત્યાર પછી 99મો પ્રશ્ન, CRPC 1973ની કલમ 164માં શું જોગવાઈ છે? તો આ જે ઓપ્શન સીમાં જોગવાઈ બતાવેલી છે, મેટ્રોપોલિટન કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો, અને અહીંયા આગળ ઈ એ ભૂલથી લખાઈ ગયેલો છે, કબૂલાતો અને કથનો નોંધવા બાબતની જોગવાઈ એ 164માં કરવામાં આવેલી છે. 100મો પ્રશ્ન છે, CRPCનું આખું નામ જણાવો. તો CRPCનું આખું નામ છે ક્રિમિનલ પ્રોસિજર કોડ, અને આપણે આમ લખીએ છીએ, સી કેપિટલ સ્મોલ આર અને પી અને સી એ કેપિટલ, એટલે CRPCનું આખું નામ થાય ક્રિમિનલ પ્રોસિજર કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ. તો અહીંયા આગળ જેટલા પણ 100એ 100 પ્રશ્ન હતા મોડેલ પેપરના તે આપણે સોલ્વ કરી નાખ્યા, અને આની સેમ PDF ફાઇલ મેળવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તે તમે ડાઉનલોડ કરીને તમારા રિવિઝન માટે એ વિડીયો આ જે PDF ફાઇલ છે તેને રાખી શકો છો. અને જેટલા પણ વચ્ચે જે આ કાર્ડ અહીંયા આગળ આવતા હતા અને 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, 5 પ્રશ્નો જે સેમ ટુ સેમ આપણે સોલ્વ કર્યા એના જેવા જ હતા, તો એનો જવાબ પણ તમને આપી દેવામાં આવશે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં, અથવા તો કમેન્ટ બોક્સની અંદર 5એ 5 જવાબ તેને અમે પિન કરી દેશું, તો ત્યાંથી તમે કોમેન્ટ બોક્સની અંદર આ જવાબ છે તે મેળવી શકો છો. તો અહીંયા આગળ આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું બીજા કેટલાક પેપર સોલ્યુશન સાથે, મોડેલ પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.